तो
6.25 ભાગ્યા 315 અને 36000 કરો તો તમારો જવાબ ઈમાને e બરાબર 0.1046 1 2 3 4 5 6 19 81 ના આટલો આવે છે બરાબર ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 9 ઘાત છે હવે 1 2 3 4 5 6 7 8 9 9 પોઈન્ટ અંદર લઈ લો એટલે તમારો જવાબ જે છે એ તમારો કેટલો આવશે 158.18 વર્ષ અને આને એપ્રોક્સિમેટ કરો તો 158 વર્ષ થાય આ તમારો જવાબ છે ફરીથી એક વાર જો તમને એવું કીધું છે કે એક પદાર્થની અંદરથી એક સેકન્ડમાં 10^9 ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં ટ્રાન્સફર થાય છે તો બીજા પદાર્થ પર એક કુલંબ વિદ્યુત બળ ઉત્પન્ન કરવા માટે કેટલો સમય લાગે બરાબર તો સમય મારે શોધવો હોય તો કુલ વિદ્યુત બળ I = Q/I છે તો T અંદાય તો T = Q/I થાય તો આ એનો છે વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ એટલા થાય એવું આપણે શોધવો બરાબર છે એટલે આપણને સૂત્ર ખબર છે Q = ME એટલે ક્વોન્ટમીકરણનું સૂત્ર મૂકી એટલે Q પર સેકન્ડ મળી ગયો એ એ મળ્યો ત્યાર પછી કિના સૂત્ર મૂકી એટલે આપણે જવાબ મળ્યો તે માણસ પકડે છે આ આપણે ઉદાહરણ નંબર 1.2 આપણે આ રીતે કરવાનું છે બરાબર છે હવે 1.2 કહીને પછી 1.3 આપણે જોવાનું છે અને આપણે કમ્પ્લીટ કર્યા પછી ઉદાહરણ 1.3 માં ફરીથી એકવાર લઉં છું તમને શું કીધું છે એક વિદ્યુત એક પદાર્થમાંથી બીજા પદાર્થની અંદર એક સેકન્ડમાં આટલો વિદ્યુત બળ જાય છે તો તમારે એક કુલંબ વિદ્યુત બળ પ્રસ્થાપિત કરવા કેટલો સમય લાગે એ આપણે શોધવાનો છે બરાબર તો આપણે એના માટે સૌથી પહેલા પહેલી વસ્તુ એક સેકન્ડમાં બળ વિતરતો વિદ્યુત બળ કેટલો એ શોધી કાઢો અને એને આપણે કુલ વિદ્યુત બળ વડે ભાગી નાખો એટલે મને ટોટલ સમય મળી ગયો બરાબર છે ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ નંબર 1.3 તો બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ મતલબ ઇમ્પોર્ટન્ટ એટલે તમને આમ દિમાગ લગાવે એવો દાખલો છે તમને થોડું કેમેસ્ટ્રી આવડતું હશે તો આ દાખલો આવડશે 1.3 શું કીધું છે એક પ્યાલામાં તમારા એક પ્યાલા પાણીમાં કેટલા જળ અને મૂળ વિદ્યુત બળ હશે બરાબર એક પ્યાલો છે એની અંદર પાણી ભરેલું છે પાણી એટલે ખબર કે H2O બરાબર આ તમારો પ્યાલો છે તો આમાં ઘન અને ઋણ કેટલા ઇલેક્ટ્રોન વિદ્યુત બળ હશે આપણે શોધવાનું છે બરાબર ચાલો હવે એ આપણે જો શોધવું હોય તો એને આપણે કેવી રીતે કરવાનું છે તો એના માટે છે ને બે સૂત્ર બનાવ્યું છે એકદમ ધ્યાનથી ઘન અથવા ઋણ વિદ્યુત બળ ની સંખ્યા શોધવાની કેટલા વિદ્યુત બળ હશે તે તો ઘન અથવા ઋણ વિદ્યુત બળ ની સંખ્યા બરાબર કેવી રીતે કરીશું ઘન છેદમાં ઘન છેદમાં તમારો અણુ બળ શું હું અણુ બળ ગુણ્યા એવો કેટલો નંબર તમે 11મા કેમેસ્ટ્રીનો ભણી ગયા છો બરાબર ગુણ્યા તમારે એના પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા બરાબર વિદ્યુત બળ ઇલેક્ટ્રોન બરાબર જો મારે ધન હોતો હોય તો ધન કે ઋણ હોતો હોય તો ઋણ બરાબર છે હવે એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ પદાર્થ છે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની સંખ્યા કેવી હોય સરખી જ હોય ને બરાબર છે મોસ્ટ ઓફ તમારે ઇલેક્ટ્રોન ને પ્રોટોન ની સંખ્યા એટલે ધન અને ઋણ બંને કેવા હોવાના સરખા જ હોવાના છે બરાબર છે અવયવમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે આ તમારું સૂત્ર છે તમારી ચોપડીમાં નથી આપણે બનાવવાનું સૂત્ર છે બરાબર કોઈ પણ તમને મોટો નહીં પંજાબી લોકો આવડો મોટો ગ્લાસ 80 પીવે એવરેજ ગ્લાસ થી વાત કરું
तो एक एवरेज नानो ग्लास छे एवं मैं लख नानो के एक ग्लास में 250 ग्राम पानी समाय छे एवरेज ग्लास होय एमा आपने बताया सरदास का 250 ग्राम पानी एक ग्लास में समाय आ आपने दावे लेलो जो तुमने तो पानी नु दर आपी दीधु होय तो बराबर छे पण ना आप्यु होय तो तुम्हारे आपने याद ना करवानी छे बराबर छे H2O નો અણુભાર કેટલો થાય 18 થશે કેમ હાઇડ્રોજન એટલે કે કેવા બે એટલે બે અને ઓક્સિજન નો 16 એટલે 2 + 2 1 × 2 + 16 એટલે ટોટલ 18 થશે બરાબર એવોગેડ્રો નંબર મને ખબર છે 6.02 × 10³ બરાબર આ તમારે યાદ રાખવાનું છે એવોગેડ્રો નંબર બરાબર હવે બધું એવું કહો કે પાણીમાં H2O માં કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન આવે આ તમે કેમિસ્ટ્રી ની અંદર ભણેલા તમે કક્ષા વાળો પહેલી કક્ષામાં આટલા બીજીમાં આટલા ત્રીજીમાં આટલા ચોથીમાં આટલા બરાબર તો ભણેલો H2O માં પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી પાણી ની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હોય પહેલી કક્ષામાં કેટલા હોય 2 પછી આઠ બરાબર તો આમાં મને કહો કે તમારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હોય તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો કે H2O પાણીની અંદર પાણીમાં આને કેવો તમારે કોઈ ભરવા છે સંતુષ્ટ થવા માટે ખબર છે કક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન અમુક આપો છો અમુક બહાર કરો છો એ કેમિસ્ટ્રી નિયમ અહીં લગાવવાનો છે મને તો કે પાણી H2O માં કેટલા અણુ ઇલેક્ટ્રોન અને કેટલા પ્રોટોન લઈ જવાનો છે તમને સમજાવો છો અમાં કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન તો H2O છે તો આમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન રહેલો છે બરાબર આ બંને ઉપરથી આપણા પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને કેટલા થશે 10 10 બરાબર છે 2 હાઇડ્રોજન અને 1 શું છે ઓક્સિજન એટલે ટોટલ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી થશે 10 કરી કક્ષા પ્રમાણે બરાબર એટલે આમાં 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન આવે હવે આ સૂત્રનો અર્થ મૂકી દો દર કેટલું છે 250 અણુભાર કેટલો છે 18 એવોગેડ્રો નંબર 6.02 × 10³ પ્રોટોન ને ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હોય 10 ને વિદ્યુતભાર કેટલો 1.6 × 10⁻¹⁹ આ બધાનો તમે ગુણાકાર કરશો બરાબર છે આ બધાનો તમે ગુણાકાર કરશો તો તમને કઈ જવાબ મળશે 1.34 × 10⁻⁷ કુલમ બરાબર છે આટલા ધન અથવા ઋણ ઇલેક્ટ્રોન સમાઈ શકે આની સાથે તમારો પહેલા ચેપ્ટરમાં આખો ટોપિક કમ્પ્લીટ થયો હવે આપણે કુલંબનો નિયમ કાર્ય સ્ટાર્ટ કરીશું આવશે તો